હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ ધવલ દવે યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે આજનો લેક્ચર બહુ મહત્ત્વનો છે, ખાસ કરીને ક્લાસ 3ના વિદ્યાર્થીઓ માટે. એમાં પણ બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામની પ્રિપેરેશન કઈ રીતે કરવી, એનો સિલેબસ શું છે, જૂના ક્વેશ્ચન પેપરમાંથી સબ્જેક્ટ વાઇઝ કેટલા માર્ક્સનું પૂછાણ હતું એનું એનાલિસિસ કરશું, અને કઈ બુક્સમાંથી શું વાંચવું, આ ડિટેલ ચર્ચા આપણે કરવાના છીએ આ લેક્ચરમાં. તો તમે મિત્રો ધ્યાનથી આ લેક્ચરની માહિતી લેજો. બહુ મજા આવે એવો લેક્ચર છે, ક્લાસ 3વાળા વિદ્યાર્થીઓ માટે ખાસ. અને એમાં પણ બિન સચિવાલયનો જેને ટાર્ગેટ છે, કેમકે ગવર્મેન્ટ ગમે ત્યારે જાહેરાત કરી શકે છે, બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ આવી શકે છે. 2019માં જે પેપર લેવાનું હતું એ તમને ખ્યાલ છે કેન્સલ થયું હતું, બરાબર. હવે પહેલાં સ્ટાર્ટ કરીએ આપણે બિન સચિવાલય ક્લાર્કના એક્ઝામ પહેલાં, તો એનો સિલેબસ શું છે, બરાબર. એને પહેલાં તો ખ્યાલ હોય, આપણે તૈયારી કરી એ પહેલાં એનો સિલેબસ થોડોક આપણે ચર્ચા કરી લઈ, પછી આગળ શું કરવું શું નહીં એની હું વાત કરીશ. સૌથી પહેલાં મિત્રો, બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ પહેલાં તો 200 માર્કની હોય છે. કેટલા? 200 માર્કની એક્ઝામ હોય છે અને 2 કલાકનો પેપરનો સમય આપવામાં આવે છે. કેટલું? 2 કલાક અને 200 માર્ક. OMR શીટ મુજબ ABCD ઓપ્શન તમારે ટીક કરવાના હોય છે. હવે સૌથી પહેલાં એમાં તો ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ પૂછાય છે બિન સચિવાલય ક્લાર્કમાં, એ 25 માર્કનું પૂછાય છે. કેટલું મિત્રો? બિન સચિવાલયમાં ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ 25 માર્કમાં પૂછાય છે. પછી ગુજરાતી વ્યાકરણ એ 25 માર્કનું પૂછાય છે, અંગ્રેજી વ્યાકરણ 25 માર્કનું પૂછાય છે. પછી આપણે જે ગુજરાતનો વર્તમાન બનાવવો છે, સામાન્ય વિજ્ઞાન છે, એપ્ટિટ્યુડ ક્વોન્ટિટેટિવ, બરાબર. ભારત અને ગુજરાતનો કરંટ અફેર્સ, બરાબર, ખ્યાલ હોવો જોઈએ આપણને વર્તમાન બનાવો શું છે એ. સામાન્ય વિજ્ઞાન, જનરલ સાયન્સ જેને આપણે કહીએ, અને એપ્ટિટ્યુડ ક્વોન્ટિટેટિવ, એના 50 માર્ક હોય છે. પછી કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર વિશેની માહિતી આપણને બધી ખ્યાલ હોવી જોઈએ, એના 25 માર્ક હોય છે. અને છેલ્લે જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન એટલે કે બંધારણ, એના 50 માર્ક હોય છે. આવી રીતે ટોટલ 200 માર્કનું પેપર હોય છે. કેટલા માર્કનું મિત્રો? આખો સિલેબસ હું બોલી ગયો, એ 200 માર્કનું પેપર આવી રીતે નીકળે છે. બધા સબ્જેક્ટમાંથી અલગ 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 થોડુંક થોડુંક પૂછાય છે અને એવી રીતે આખું પેપર એ સેટ થતું હોય છે. હવે મિત્રો આગળ હવે વાત કરું કે આ બધું તો ઠીક, બરાબર, તો સિલેબસ તો બધાને ખ્યાલ હોય કદાચ, પણ ન પણ હોય તો આ જોઈ લેજો. બીજું કે કઈ રીતે 2014, 16 અને 19નું આપણે એનાલિસિસ અત્યારે કરશું, કયા સબ્જેક્ટમાંથી કેટલું પૂછાણ હતું એ આપણને પહેલાં ખ્યાલ હોવો જોઈએ. તો એ મુજબ વાંચવાનું બધું જ છે, પણ તમને લોકોને શું છે ભાર દેવાની ખબર પડે કે ના, ખરેખર આ સબ્જેક્ટમાંથી વધુ પૂછાય છે, આ સબ્જેક્ટમાંથી ઓછું પૂછાય છે, તો એ મુજબ હું તૈયારી કરું. તો આપણે 2016 અને 14, 14, 16 અને 19 ત્રણેયનું એનાલિસિસ કરશું. તો પહેલાં તો હું વાત કરી દઉં તમને 14 અને 16ની. તો એમાં જાહેર વહીવટ અને ભારતના સંવિધાન એટલે કે બંધારણમાંથી 2014માં 42 માર્કનું પૂછાણ હતું, જે વસ્તુ 2016માં 44 માર્કની થઈ ગઈ, એટલે કે 2 માર્કનો એમાં વધારો થયો. સમજો, ભાર, જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન એની ઉપર આપણે ભાર દેવાનો છે. કેમકે મેં આની પહેલાના લેક્ચરમાં પણ કીધું છે ઘણીવાર કે ભારતનું બંધારણ તો આપણને ખ્યાલ હોવો જ જોઈએ ડિટેલમાં, તો જ આપણે કોઈ પણ એક્ઝામમાં ભારતનું બંધારણ કોઈ પણ એક્ઝામમાં 25 માર્ક કરતાં ઉપર હશે હશે ને હશે. આ લખી લ્યો તમે, એટલે ભારતનું બંધારણને ઇગ્નોર ન કરો. ઘણા લોકોને મને ખ્યાલ છે ભારત બંધારણના અનુચ્છેદ આર્ટિકલ એ બધું વાંચવામાં એમાં કંટાળો આવે છે, પણ એ વસ્તુ જો તમે ઇગ્નોર કરશો તો એક પણ એક્ઝામમાં કોઈ દી પાસ નહીં થાવ. ભારતનું બંધારણ આવડવું જોશે, ભાર દઈને કહું છું. એટલે ભારતનું બંધારણ અને જાહેર વહીવટ, જાહેર વહીવટ પણ હવેના દિવસોમાં થોડુંક બહુ એનું વેઇટેજ વધતું જાય છે ધીમે ધીમે, કેમકે આ બિન સચિવાલયમાં ખાસ જાહેર વહીવટનું નક્કી નથી હોતું. ઘણીવાર સાવ લો લેવલ ઓછું પૂછાય છે, ઓછા માર્કનું, ઘણીવાર બહુ હાઈ વધુ માર્કનું પૂછાય છે. તો પણ આપણે તો તૈયારી કરવાની જાહેર વહીવટની, બરાબર. કઈ રીતે કરવી હમણાં પછી કહું. બીજું ગુજરાતનું, ગુજરાતી વ્યાકરણ 2014માં 20 માર્કનું પૂછાણ હતું, 2016માં 25 માર્કનું પૂછાણ હતું. એ પણ રેશિયો વધેલો હતો, 20માંથી 25 માર્કનું. ગુજરાતી વ્યાકરણ, ગ્રામર બધી ખ્યાલ જ જોઈ, શું એમાં કરવું એ કહું હમણાં. અંગ્રેજી વ્યાકરણ 2014માં 25 માર્કનું, 2016માં 26 માર્કનું. કોમ્પ્યુટર 2014માં 23 માર્કનું, 2016માં 26 માર્કનું. ગણિત 2014માં 10 માર્કનું અને 2016માં 6 માર્કનું. ગણિતનો રેશિયો એવરેજ ઓછો છે બિન સચિવાલયમાં, તો પણ અહીંયા આપણે સાવ ઇગ્નોર ન કરી શકીએ. વર્તમાન બનાવો, કરંટ અફેર્સ 2014માં 36 માર્કનું અને 2016માં 27 માર્કનું પૂછાણ હતું. ગુજરાતની ભૂગોળ, જે ખરેખર ટોપિકમાં છે ને ગુજરાતની ભૂગોળ, આ હું બોલ્યો જે સિલેબસ એમાં ગુજરાતનું ભૂગોળ નથી, છતાં પણ 2014માં 12 માર્કનું અને 2016માં 10 માર્કનું પૂછાઈ ગયું હતું.
હવે ભૂગોળ એટલે આમ જોવા જઈએ તો સંસ્કૃતિને લગતા ક્વેશ્ચન વધુ હતા, એટલે થોડું ઘણું ભૂગોળ કહી શકો, થોડી ઘણી સંસ્કૃતિ કહી શકો, પણ આપણે કરવું તો જરૂરી જ છે. ઇતિહાસ અને સંસ્કૃતિ, હવે સ્પેશિયલ સંસ્કૃતિ ઉપર ભાર આપું છું. ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ 2014માં 14 માર્કનું પૂછાણું હતું અને 2016માં 16 માર્કનું પૂછાણું હતું. તો આવી રીતે ટોટલ 200 માર્ક થયા. સાથે સાથે હવે હું 2019ની વાત પણ કરી દઉં, જે પેપર તમને ખ્યાલ જ છે બહુ આંદોલન એવું બધું થયું હતું એટલે એક્ઝામ કેન્સલ કરવી પડી, પણ એમાં શું પૂછાણું આપણને ખ્યાલ હોવો જોઈએ તો આગામી અત્યારે હવે જે એક્ઝામ આવે આપણને એની ઉપરથી એનો અંદાજો આવી શકે કે એમાં બંધારણ 46 માર્કનું પૂછાણું હતું. 2019માં જે બિન સચિવાલયનું પેપર લેવાનું હતું એમાં બંધારણના 46 માર્ક હતા. ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો 23 માર્કનું પૂછાણું હતું. કોમ્પ્યુટર 25 માર્કનું પૂછાણું હતું. ગુજરાતી વ્યાકરણ 25 માર્કનું પૂછાણું હતું. અંગ્રેજી વ્યાકરણ 25 માર્ક. કરંટ અફેર 14 માર્કનું પૂછાણું હતું. ગણિત અને રિઝનિંગ 15 માર્કનું પૂછાણું હતું. વિજ્ઞાન 20 માર્કનું પૂછાણું હતું. અને અન્ય વસ્તુ જે હોય, અન્ય સબ્જેક્ટ વાઇઝ થોડું ઘણું આમ હોય, ઇકોનોમીને લગતું પણ કદાચ થોડુંક પૂછી નાખે, કરંટ જેવું જ કહેવાય, તો એ 7 માર્કનું પૂછાણું હતું. તો આવી રીતે મિત્રો આખું એનાલિસિસ મેં તમને અત્યારે કીધું છે પહેલાં તો આ. હવે આપણને ક્વેશ્ચન થાય શેમાંથી શું વાંચવું, તો હવે મેઇન વસ્તુ છે સમજવું. મિત્રો આ જેટલા જે સબ્જેક્ટ છે, જેટલા માર્ક્સ છે, હવે આનું એનાલિસિસ સાચી વાત છે, પણ હવે પછી શું પૂછાશે એવું કોઈ કહી ન શકે. સમજો 2014માં જે વસ્તુ પૂછાણી, 2016માં પૂછાણું, 2019માં જે પૂછાણું, તો એ બધામાં થોડો ઘણો બધામાં 2-5 માર્ક આડાઅવળા ડિફરન્સ હોય છે. તો આપણે હવે 2020માં કે 2021માં જ્યારે પણ એક્ઝામ આવે, ગવર્મેન્ટ જાહેર કરે જ્યારે પણ, તો એવું આપણે કહી ન શકીએ કે હવે ક્યાં સબ્જેક્ટમાં વધુ પૂછાશે અથવા કયા સબ્જેક્ટમાં ઓછું પૂછાશે. તો આપણી પહેલી ફરજ છે ઓવરઓલ બધા સબ્જેક્ટની સરખી તૈયારી કરવી, બધાને સરખો ન્યાય આપવો. જો મેરિટમાં આપણે આવવું હોય તો મેરિટમાં આવવા માટે 200માંથી તમારે ઓપનમાં જો આવતા હોય તો 110 માર્ક, 120 માર્કની ગણતરી રાખવી. ઓબીસી માટે પણ 110, 115 અને SC ST માટે 80-90 ઉપર તો હવે પણ એમાં પણ મેરિટ જાય છે, તો એ પહેલાં તૈયારી રાખજો. બીજું હવે કઈ રીતે વાંચવું, શું વાંચવું, હું તો કહું પહેલાં તમે લોકો 6-12 ધોરણની આપણી જે ગુજરાત ગવર્મેન્ટના પાઠ્યપુસ્તક છે, 6-12 ધોરણના ઓલ્ડ જૂના, એ વાંચી નાખો. અને પહેલાંના લેક્ચરમાં પણ કીધું, અત્યારે પણ કહું છું, હવે એક પર્ટિક્યુલર ભાર આપું છું બિન સચિવાલય ઉપર, એટલે 6-12 ધોરણનું સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, કોમ્પ્યુટર, ઇતિહાસ, ભૂગોળ અને રાજ્યશાસ્ત્ર, આ 6 સબ્જેક્ટ પહેલાં 6-12માંથી ભાર લઈને કહું છું કરી નાખો. જૂની બુક્સ બધી ખોલો, વાંચો, ન મળે તો બુક સ્ટોરમાં જાઓ તમે લ્યો, જૂનામાંથી લ્યો, બરાબર. PDF વાંચો, કાંઈ પ્રોબ્લેમ નથી. તમારી રીતે એમાં નોટ્સ બનાવી તો બનાવો, પણ એ આખી પૂરી કરો 2-4 વાર, તેથી તમારો પાયો બંધાશે અને એમાંથી ક્વેશ્ચન આવે છે. એવું નથી હાર્ડ પેપર નીકળી ગયા છે, પણ તો પણ એમાંથી ક્વેશ્ચન તો પૂછાય જ છે ટ્વિસ્ટ કરીને એમ. પછી મિત્રો હવે આગળ હું વાત કરું તમને કે હવે તમને ખ્યાલ છે નવી NCERT આવી ગઈ છે, એટલે કે ગુજરાતીમાં કન્વર્ટ થયેલી આવી ગઈ છે. જો હવે તમને ખ્યાલ હોવો જોઈએ GPSC UPSC વાળો તો પહેલેથી જ NCERTમાંથી પૂછે છે, પણ હવે તો નાયબ મામલતદાર અને ક્લાસ 3 લેવલ હાર્ડ કરે છે. આજે ગવર્મેન્ટ હવે પેપર હાર્ડ કરે છે, એટલે એના માટે નવી NCERT જે આવેલી છે એના પણ આ બધા સબ્જેક્ટ વાંચો તમે, હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટી, બરાબર, ઇકોનોમિક, સાયન્સ, એન્વાયરમેન્ટ, આ બધું એકવાર ગુજરાતીમાં રીડ કરી જાઓ. તો આ 2 વસ્તુ મેં કીધી, આમાં બધું આવી ગયું, આમાં 70% વસ્તુ આવી ગઈ છે. એક્સ્ટ્રા વસ્તુ હું હવે કહીશ તમને. ત્રીજું વસ્તુ મિત્રો, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ખાસ ભાર દઉં છું, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો જે હોય છે એ તમે વાંચી જાઓ. પાછા ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, બંધારણ, બધા સબ્જેક્ટનું અવેલેબલ હોય છે, તો એ પણ વાંચી જાઓ તમે, બરાબર, એમાં બધું આવી જશે ઓવરઓલ. બીજું મિત્રો, બંધારણ માટે હજી એક પ્રાઇવેટ પ્રકાશન કહું છું તમને, સેજાદ કાજી સર અથવા યુવા ઉપનિષદ, એની બુક આવે છે ગુજરાતીમાં બંધારણની, બરાબર, ગુજરાતી લેંગ્વેજમાં જ આવે છે એ, તો એ વાંચી નાખો તમે, એ એક સારી બુક છે. બીજું, વર્તમાન બનાવો, કરંટ અફેર્સ માટે તમારે લોકોએ ડેઇલી એક ન્યૂઝપેપર વાંચવાનું છે, ગુજરાતી ન્યૂઝપેપર એક સારામાં સારું. પણ એમાં પણ શું વાંચવાનું છે કે જે વસ્તુ તમને આમ ખ્યાલ હોવો જોઈએ ભાઈ એક્ઝામ લક્ષી છે એ જ વાંચો તમે, એનીમાં અંડરલાઇન કરી નાખો, એની નોટ્સ બનાવો, અથવા યુટ્યુબમાં સારા સારા સર મેડમના લેક્ચર હોય છે એ લેક્ચર જુઓ. હું પણ કરંટ અફેર્સના લેક્ચર ઘણી વાર મૂકું છું, તમે એ પણ જોઈ શકો, અથવા કોઈ પણ સર મેડમના તમને મજા આવે કરંટ અફેર્સ જોવો અને એનું એનાલિસિસ આખું કરો અને એને મગજમાં યાદ રાખો, રિવિઝન કરો. કેમ કે કદાચ જે તે એક્ઝામમાં શું હોય છે ક્લાસ 3ની અથવા બિન સચિવાલયની જ પર્ટિક્યુલર વાત કરું, છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ કરીને જવાનું,
આમ તો એ 3 થી 4 મહિનાનું જ પૂછશે, પણ આપણે એક સેફટી માટે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ કરીને જવાનું. બિન સચિવાલય એક્ઝામમાં પાસ થવું હોય તમારે તો છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ તમને ખ્યાલ હોવો. એમાં ખાસ કરીને ઇન્ડિયા અને ગુજરાત ઉપર વધુ ભાર દીધો હશે, વર્લ્ડ લેવલના 1-2 ક્વેશ્ચન હશે, બાકી ઇન્ડિયા અને ગુજરાતનો કરંટ અફેર્સ વધુ હશે. તો આવી રીતે મેં તમને જે વાત કરી, જો તમારે આમાં પાસ થવું હોય તો તમારે આ બધું મેં કીધું 6 થી 12 જૂની બુક, 6 થી 12 ધોરણની એનસીઆરટી જે નવી અત્યારે જે ગુજરાતીમાં કન્વર્ટ થઈને આવેલી છે એ વાંચો. બીજું બધા સબ્જેક્ટ હોય એમાં તમારે એક કોઈ સબ્જેક્ટ મૂકવાનો નહીં. ત્રીજી વસ્તુ, તમે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક વાંચો, તમે એમાં તમે બધા સબ્જેક્ટ એકવાર વાંચી જાઓ તો તમે બિન સચિવાલય ઉપરાંત નાયબ મામલતદાર લેવલ સુધી તૈયારી થશે તમારી, કેમ કે ગવર્મેન્ટ સોર્સ છે એ, એમાંથી જ વધુ પૂછાય છે. બહુ તમે પ્રાઇવેટ પાછળ ના દોડો, બધા ગવર્મેન્ટ સોર્સને પકડી રાખો તો આજ નહીં તો કાલ પાસ થશો. મેં આની પહેલાં પણ કીધું છું, રંગીન જે બુકો આવે છે તમને કલર પેજમાં આપે છે બધી માહિતી, એની ઉપર ના જાઓ. એ ખાલી તમને એક શું આપે છે, એક તમને ક્વેશ્ચન અને આન્સર, એ રીતે ના વાંચો તમે, બરાબર. ફેક્ચ્યુઅલ ડેટા ના વાંચો, આખો ટોપિક વાંચો. આખો ટોપિક કરશો તો એમાંથી ગમે તે ક્વેશ્ચન ગમે ત્યારે આવી શકે, તો તમને આવડી શકે. તમે એક ફેક્ટર વાંચશો, આનું આમ થાય, આનું આ ગોખવા જશો તો એવી રીતે નહીં આવડે. બધી બુક 3 થી 4-5 વાર વાંચો તો તમે એની ભવિષ્યમાં આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ પણ કરી શકો, તમે ક્લાસ 1-2ની એક્ઝામમાં પણ આગળ વધી શકો જો અત્યારથી આવું કરશો તો. એટલે બિન સચિવાલય એક્ઝામની મેં વાત કરી. બીજું મિત્રો, જો એનાલિસિસની વાત કરીએ તો હું ખાસ ના પાડું એનાલિસિસ, આ તો મેં બધો અત્યારે ટ્રેન્ડ ચાલે છે એટલે મેં કીધું છે. બાકી હું તો કહું જે ઓવરઓલ જેને પાસ થવું છે ને એ વ્યક્તિ બધા સબ્જેક્ટ કરી નાખે. બીજું ગણિત અને રિઝનિંગ ભલે ઓછા માર્કમાં પૂછાય છે તો પણ તમે 6 થી 10 ધોરણની ગણિત અને ગણિતની બુક જે આપણી છે મેથ્સની હોય એમાંથી તમે દાખલા જોઈ જોઈને સમ કરો, એનું પ્રેક્ટિસ કરો, અથવા યુટ્યુબમાં સારા વિડીયો પણ એના અવેલેબલ હોય છે મેથ્સના, એના કોન્સેપ્ટ ક્લિયર કરો, મેથ્સને ઇગ્નોર ના કરતા. ઘણીવાર એવું નથી મેથ્સ વધુ પણ પૂછાઈ શકે, આમાં જો કાંઈ નક્કી નથી રહેતું, જો ભૂગોળ છે જ નહીં ટોપિકમાં તો પણ ભૂગોળના 5-10 ક્વેશ્ચન આવી શકે છે, તો આપણે એને ગવર્મેન્ટને કહી તો ન શકીએ કેમ આવું કર્યું. એટલે આપણી તૈયારી બધા સબ્જેક્ટની ઓવરઓલ સારી હોવી જોઈએ. તૈયારી માટે મેં તમને કીધું આ બેઝિકથી પાયો પાકો કરો પહેલાં, પછી આગળ વધો ધીમે ધીમે તો તમે સરળતાથી, અને જે વસ્તુ તમે કરેલી છે એનું રિવિઝન ખાસ કરો મિત્રો. તમે કદાચ જે નોટ્સ બનાવી હોય એનું રિવિઝન કરો, અથવા તમારી જો એવી લિમિટ હોય કે તમે આખી બુક પાછી વાંચી શકો છો તો તમે વારંવાર વાંચો, 1 વાર 2 વાર 3 વાર 4 વાર વારંવાર રિવિઝન કરશો તો તમને મગજમાં એક કોન્સેપ્ટ બની જશે ક્લિયર. અને તમારી પોતાની નોટ્સ બનાવો, બીજાની કોપી ના મારો, કેમ કે દરેક પોતાની નોટ્સ પોતાની માઇન્ડની કેપેસિટી મુજબ બનાવતા હોય. તમારું માઇન્ડ કઈ રીતે ચાલે છે તમને ખ્યાલ હોય તો તમે પોતે પર્સનલ નોટ્સ તમારી બનાવો જે તે સબ્જેક્ટની, એમાં અંડરલાઇન કરો, સારી બોલ પેન વાપરો, તો તમને જે એક્ઝામ ટાઈમે તમે એનું રિવિઝન કરશો. કદાચ હું માનું છું, ચાલો એક્ઝામના અઠવાડિયા અગાઉ તમે બધી બુક્સ ન વાંચી શકો, હાલો હું એમાં ના, તો તમે જે નોટ્સ બનાવેલી હશે એનું તમે રિવિઝન કરો તો એ કામ આવશે. રિવિઝન મહત્ત્વની વસ્તુ છે. તમે આજે વાતથી વાંચવાનું શરૂ કરો પણ તમને અઠવાડિયે 10-15 દિવસ રિવિઝન નહીં કરો તો જૂનું ભૂલાઈ જશે. અને તમારા જે વીક સબ્જેક્ટ છે એની ઉપર ખાસ ભાર આપો, હું તો કહું તમારા જે વીક સબ્જેક્ટ છે એની ઉપર ખાસ ભાર આપો, જેથી કરીને તમે એક્ઝામમાં એ વસ્તુમાં તમારે માર્ક ન જાય. જો એમાં માર્ક ગયા તો તમારું મેરિટ કપાશે. ઘણાનું ઇંગ્લિશ નબળું હોય છે, ઘણાનું મેથ્સ નબળું હોય છે, ઘણાનું સાયન્સ નબળું હોય છે, અને ઘણા લોકો કરંટ અફેર્સની માહિતી લેતા જ નથી. એ કે કરંટ અફેર્સ તો આપણે સ્કીપ કરી દેવાનું, અથવા એમાંથી જેટલા ક્વેશ્ચન હશે એમાંથી આપણે 5 કે 7 કરીને આવશું, અને એ પણ ક્યારેક ખોટા પડે તો એ તમારું મેરિટ કાપે છે. બધા સબ્જેક્ટમાંથી થોડુંક આવડશે તો જ મેરિટમાં નામ આવશે. આપણને એમ કે હું ઘણીવાર આ મેથ્સ રિઝનિંગને ઇગ્નોર કરીને પાસ થઈ જઈશ અથવા કરંટ અફેર્સને ઇગ્નોર કરીને પાસ થઈ જઈશ તો એ ભૂલ છે. ક્યારેક કેમાંથી શું વેઇટેજ વધુ આવે, ક્યાં માર્કનું, એ આપણને કોઈને ખ્યાલ હોતો નથી. એટલે જ હું કહું છું આ એનાલિસિસ એકવાર જોઈ અને પછી ભૂલી જવાનો. પછી આપણે એક જ ધ્યેય રાખવાનો, મારે બધા સબ્જેક્ટની તૈયારી પરફેક્ટ કરવી છે, અને હું એવી રીતે બધા સબ્જેક્ટના ગવર્મેન્ટ સોર્સમાંથી વધુ પડતું વાંચીશ, અને પ્રાઇવેટ સોર્સ જે સારા છે એમાંથી પણ થોડું ઘણું વાંચીશ, અને યુટ્યુબનો પણ સહારો લઈશ થોડો ઘણો, અને એવી રીતે એક્ઝામો પાસ કરીશ. એવું બધાએ તમારે ધ્યેય રાખવો જોઈએ તો જ તમે આજ નહીં તો કાલ પાસ થશો. અને બીજો ધ્યેય એ રાખવો જોઈએ કે હું વારંવાર રિવિઝન કરીશ, હું કોઈ પણ સબ્જેક્ટનું રિવિઝન વારંવાર કરીશ. તો આવી રીતે મેં તમને બુક લિસ્ટ પણ આપી દીધું, ડિટેલમાં સિલેબસ સમજાવી દીધો, પછી એનું એનાલિસિસ આપી દીધું 2014, 2016 અને 2019. એટલે હવે ગવર્મેન્ટની રાહ ન જોવો કે ક્યારે એક્ઝામ આવશે ક્યારે નહીં, આજથી જ તૈયારી શરૂ કરી દો. ન કરી હોય તો જે કરે છે એના માટે તો સારી બાબત છે, જે કરે છે એ લોકો પણ ધ્યાન રાખો, રિવિઝન પણ કરતા રહેજો જૂના સબ્જેક્ટનું, બાકી ભૂલાઈ જશે. તમે આજે ઇતિહાસ વાંચો છો, તમે 3 મહિના પછી ભૂગોળ વાંચશો, ભૂગોળ વાંચતા હોય અને ત્યારે પછી ઇતિહાસને યાદ કરશો તો ઇતિહાસ કાંઈ યાદ નહીં હોય. એના કરતાં અઠવાડિયે 10-15 દિવસ એવું ટાઈમ ટેબલ બનાવો કે જેથી કરીને તમે રિવિઝન પણ કરી શકો.
તો આવી રીતે મિત્રો આ લેક્ચરમાં આપણે બહુ બિન સચિવાલય ક્લાર્ક ઉપર જ ભાર દીધો છે. બધા લોકોની કોમેન્ટ્સ હતા, કોલ હતા, મને મેસેજીસ ઘણા કરેલા છે કે સર બિન સચિવાલય ક્લાર્કમાં શું કરવું, એનું તમે બહુ એક ડિટેલમાં વિડીયો બનાવો, એની વિશે માહિતી આપો તો અમને લોકોને મજા આવે. તો એના માટે આ વિડીયો છે. બધા લોકો ખાસ કરીને જુઓ, વારંવાર કહું છું, વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઘણા લોકો વિડીયો જોતા નથી, જોવે તો છે પછી લાઇક બટન ક્લિક નથી કરતા, બરાબર? તો તમે આ લોકો, તમે લોકો મને સપોર્ટ કરવા માટે વિડીયોને પહેલાં તો લાઇક કરો જોઈને, પછી આગળ વધારો, આગળ મોકલો, બીજા લોકોને શેર કરો. તો આખા ગુજરાતમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે તો આ જોશે. તો એ ઘણા લોકો નવા હોય છે, ઘણાને ખ્યાલ હોય, મને ખ્યાલ છે ઘણાને આમાંથી નવું જાણવા મળ્યું હોય. એવું નથી કે તમને ક્યાંય ખબર નથી હોતી, ખ્યાલ હશે પણ કાંઈક નવું જાણવા મળ્યું હોય, અને જે નવા છે એના માટે બધું નવું હશે. તો વારંવાર કહું છું, આ વિડીયોને વધુ જોવો, વધુ એકવાર ન સમજાય તો બે વાર જોવો, વારંવાર આખો વિડીયો જોવો, બધા લોકો સુધી પહોંચાડો, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.